नमस्कार मित्रों, हूँ परेश बारोट। समर्पण टेक्नोनी यूट्यूब चैनल में आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। पाठ 15 आर्थिक विकास। अपने गया लेक्चर नी अंदर उत्पादनना साधनों की फाळवणी केवी रीते करवी जोईए ए माटे जोयुं हतुं। उत्पादनना साधनों की फाळवणी केवी रीते करवी जोईए, तो खास करीने अमर्यादित जरूरियातोनो अगत्यतानो क्रम, पछी मर्यादित साधनों अने साधनोंनो वैकल्पिक उपयोग, आ रीते उत्पादनना साधनोंनी फाळवणी करवी जोईए। बीजो एक लेक्चर में आपणे जोयुं के उत्पादनना साधनोंनी पद्धतिओ, तो उत्पादनना साधनोंनी बे पद्धति, एक बजार पद्धति ने एक समाजवादी पद्धति। अने बजारवादी जे पद्धति छे एमां आपणे शरूआतमां टॉपिक भणी गया था, थोड़ुंक रिविजन कर लईए। अमेरिका ने जापान जेवा देशोनी अंदर जे आर्थिक विकास थयो छे बजारवादी पद्धतिने लीधे थयो छे। बीजुं याद राखजो, बजारवादी पद्धतिने मूड़ीवादी पद्धति कहेवાય છે। ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે, આપણે અગાઉ આ ટોપિક જોયેલા છે। ઉત્પાદનના અને તેની સાથે સંકળાયેલા તમામ આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે। જે લોકોને જે ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાય તે લોકો તે ઉદ્યોગની અંદર મૂડીરોકાણ કરતા હોય છે। આ પદ્ધતિની અંદર બજારો સંપૂર્ણ મુક્ત હોય, એટલે સરકારની કોઈ દખલગીરી હોતી નથી, એટલે કે સરકારની કોઈ આજ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી। ગયા લેક્ચરમાં અહીં સુધી આપણે જોયું હતું, તો આ બજાર પદ્ધતિના લક્ષણો છે, બરાબર। હવે આવ્યા બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી રીતે કામ કરે છે, કામગીરી બજાવે છે। મિત્રો, બજાર જે પદ્ધતિ છે એમાં સ્પર્ધા હોય છે। શું કામ સ્પર્ધા? શું કામ હોય છે કે એક જ વસ્તુનું ઉત્પાદન કરતી અનેક કંપનીઓ હોય છે, અનેક ઉત્પાદકો હોય છે, ત્યારે માર્કેટમાં બજારમાં ટકવા માટે સસ્તું, સારું, કાર્યક્ષમ અને ગુણવત્તાવાળી વસ્તુ જે છે એ બજારમાં લોન્ચ કરે છે, માર્કેટમાં મૂકે છે। ત્યારે બે કંપની અથવા એક કે તેથી વધારે કંપનીઓ વચ્ચે સ્પર્ધા થાય છે। પણ જ્યારે બજાર પદ્ધતિમાં સ્પર્ધા થાય ને, એનો ફાયદો સીધો ગ્રાહકને થાય। શું કામ? કે ગ્રાહકને સસ્તી વસ્તુ મળે, સારી વસ્તુ મળે, ગુણવત્તાવાળી વસ્તુ મળે। આજે તમને ખબર છે કે આજે મોબાઈલ ફોન, સ્માર્ટ ટીવી એકદમ સસ્તા થયા છે। શું કામ? કે આ બજાર પદ્ધતિને લીધે, કારણ કે માર્કેટમાં જુદી જુદી કંપનીઓ એકદમ સસ્તું, સારું વસ્તુ માર્કેટમાં લોન્ચ કરે છે, ને કારણ કે બજારમાં એ ટકી રહેવા માટે। આજે આપણે જાણીએ છીએ કે એપલનો ફોન કેટલો મોંઘો આવે છે, પણ આજે એપલ કરતાં પણ મિત્રો ઘણી બધી કંપનીઓ એવી છે કે એપલ જેવી ઘણી બધી સુવિધાઓ સસ્તા ભાવે આપવા તૈયાર થાય છે। તો બજાર તંત્રમાં એક સ્પર્ધા, એક મહત્વ, સ્પર્ધા એટલે હરીફાઈ, એક મહત્વની કામગીરી બજાવે છે। અને હરીફાયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા અને કાર્યક્ષમતા ઊંચે લઈ જવી પડે। મિત્રો, કોઈ પણ કંપનીએ નફો મેળવવો છે ને, તો પોતાની કંપનીની કાર્યક્ષમતા ઊંચે લઈ જવી પડે। કાર્યક્ષમતા એટલે ગુણવત્તા। હવે કોઈ કંપની, કોઈ ઉત્પાદક જ્યારે વસ્તુ માર્કેટમાં લોન્ચ કરે છે ને, જો એની કાર્યક્ષમતા સારી હશે તો જ એનું વેચાણ થશે, સમજાય છે? આજે આપણને ખબર છે કે આપણે આગ્રહ રાખતા હોય છે ટીવી લેવું છે, બરાબર, તો સોની કંપનીનું જ લેવું, ફોન લેવો છે તો આઈફોનનો જ લેવો। કેમ? કારણ કે કંપનીએ જે છે એ વસ્તુને કાર્યક્ષમ બનાવી છે, વાપરવા યુક્ત બનાવી છે। આપણે પંખો લેવા જઈએ, ફ્રીજ લેવા જઈએ, એસી લેવા જઈએ, તો આપણે આગ્રહ રાખતા હોય છે કે આ જ કંપનીનું લેવું છે। શું કામ? કે કંપનીએ એ વસ્તુ કાર્યક્ષમ, ગુણવત્તાવાળી બનાવી છે। અને હરીફાયુક્ત બજારમાં કોઈ પણ ઉત્પાદકે નફો મેળવવો છે ને, તો પોતાની પ્રોડક્ટ જે છે એ કાર્યક્ષમ બનાવવી પડશે, કાર્યક્ષમ ઊંચે લઈ જવી પડશે। અને આ વસ્તુની કાર્યક્ષમતા ઊંચે લઈ જવા માટે કંપનીએ નવા નવા સંશોધનો કરવા પડશે। આજે મિત્રો, આપણે એવું જોતા હોઈએ છીએ કે દર વર્ષે માર્કેટમાં નવા નવા મોડલ અપડેટ થતા હોય છે। શું કામ? કારણ કે કંપનીને નફો કરવો છે, જૂની વસ્તુ છે ને એ માર્કેટમાંથી દૂર થતી જશે, નવી વસ્તુ આવતી જશે। શું કામ? કે કંપની માર્કેટમાં નવી વસ્તુ લઈને આવશે એટલે લોકો એની પસંદગી કરશે, કારણ કે કાર્યક્ષમતા સારી છે। એટલે કાર્યક્ષમતા ઊંચે લઈ જવા માટે કંપની નવા નવા સંશોધનો કરે છે,
અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે. આજે આપણે જાણીએ છીએ કે પહેલાં જે ટેક્સટાઇલની અંદર છે એમ્બ્રોઇડરી વર્ક હાથે થતું અને આજે મશીન દ્વારા થાય છે, તો એક નવી પદ્ધતિ શોધાણી અને એનાથી ફાયદો શું થાય છે કે ઉત્પાદન વધે છે અને દેશનો આર્થિક વિકાસ થાય છે. એટલે મિત્રો ખાસ યાદ રાખજો, બજાર પદ્ધતિની અંદર સ્પર્ધા હરીફા એક મહત્ત્વની કામગીરી ભજવતું હોય છે અને કોઈ પણ ઉત્પાદક માલિક જે છે નફો મેળવવા માટે પોતાની પ્રોડક્ટ જે છે એની કાર્યક્ષમતા ઊંચે લઈ જાય છે અને એ પ્રોડક્ટની કાર્યક્ષમતા ઊંચે લઈ જવા માટે શું કરે છે, કંપની સંશોધનો કરે છે, નવી પદ્ધતિ શોધે છે. એનાથી શું ફાયદો થાય છે, જે કંપની કંપનીનું ઉત્પાદન છે એમાં વધારો થાય છે અને આનાથી દેશનું ઉત્પાદન વધે છે અને દેશનો આર્થિક વિકાસ ઝડપી બને. આજે અમેરિકા અને જાપાન જેવા દેશોએ આર્થિક વિકાસ કર્યો છે એની પાછળનું કારણ એની બજાર પદ્ધતિ છે. પણ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈ છે ને એ તત્વ અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર ઉપર નિયંત્રણ રાખે છે. મિત્રો આ ઉત્પાદકો છે ને મન ફાવે તેમ લૂંટી શકતા નથી. શું કામ કે એક જ વસ્તુનું ઉત્પાદન કરતી અનેક કંપનીઓ માર્કેટમાં હોય છે. હું તમને પહેલાંની વાત કરું કે ભાઈ આપણે બિસ્કિટ લેવું હોય તો પહેલાં પાર્લેલું જ મળતું, બીજી કોઈ કંપની જ નહોતી. પછી આપણે કલર લેવો હોય તો એસએન પેઇન્ટનો જ મળતો, બીજી કોઈ કંપનીનો નહોતો. પાવડર લેવો હોય તો નિરમા પાવડર, વોશિંગ પાવડર જે નિરમા આવતો એ જ મળતો, બીજી કોઈ કંપની જ નહોતી જેનાથી ગ્રાહકનું શોષણ થતું. પણ આજે આપણે જાણીએ છીએ કે બજારમાં બિસ્કિટ બનાવતી અનેક કંપનીઓ છે, વોશિંગ પાવડર બનાવતી અનેક કંપનીઓ છે, ટીવી બનાવતી અનેક કંપનીઓ છે. તો શું થાય છે કે સ્પર્ધા છે ને, સ્પર્ધા એક અદૃશ્ય હાથ, એક છુપી શક્તિ તરીકે આખા બજાર ઉપર નિયંત્રણ રાખે છે. આ માલિકો ઉત્પાદકો મન ફાવે એટલા ભાવ લઈ શકતા નથી. દાખલા તરીકે બરાબર એક પંખો છે એના 20,000 લઈ શકાતા નથી અને કોઈ કંપનીએ પંખો લોન્ચ કર્યો અને 20,000 માર્કેટમાં રાખ્યા તો એ ચાલશે નહીં. શું કામ, કારણ કે બીજી કંપની સ્પર્ધામાં હશે ને એ તો 500, 700, 1,000, 2,000 વેચ છે. તો હરીફાઈ જે છે ને એના કારણે, સ્પર્ધા છે એના કારણે આખા બજારની અંદર એક નિયંત્રણ રહે છે. એનો ફાયદો ગ્રાહકને થાય છે કે સ્પર્ધાના કારણે ગ્રાહકને સસ્તું, સારું અને ગુણવત્તાવાળી વસ્તુ મળે છે અને ઉત્પાદકો મન ફાવે તેટલો ભાવ લઈ શકતા નથી. આજે તમને ખબર છે બજારમાં કેટલી વસ્તુ સસ્તી થઈ છે પહેલાંની સરખામણી, આ સ્પર્ધાના કારણે. સ્પર્ધા છે ને હરીફાઈ છે ને બજાર ઉપર નિયંત્રણ રાખે છે અને આ પદ્ધતિમાં રાજ્યનો એટલે સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. એટલે આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો કોઈ પણ ઉત્પાદક છે ને માલિક છે ને એ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, ઉત્પાદન ચાલુ રાખવું કે બંધ રાખવું, ઉત્પાદન સાથે સંકળાયેલા લોકો શ્રમિકો એને પગાર વધારવો કે ઘટાડવો, આ બધા પ્રકારના નિર્ણયો માલિક જાતે લઈ શકે છે. એમાં સરકારની કોઈ દખલગીરી હોતી નથી, હસ્તક્ષેપ હોતો નથી. એટલે ઉત્પાદક છે ને સ્વતંત્ર છે, બજારો પણ સંપૂર્ણ સ્વતંત્ર છે. એમાં કેટલો ભાવ રાખવો, ઉત્પાદનનું વિતરણ કેવી રીતે કરવું એ સંપૂર્ણ ઉત્પાદકો સ્વતંત્ર છે. એટલે આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર. તમને ક્વેશ્ચન પૂછાય છે કે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય છે, તો બજાર પદ્ધતિ. બીજું, બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવાય અને મુક્ત અર્થતંત્ર કહેવાય. શું કામ મુક્ત અર્થતંત્ર કહેવાય, કે સરકારનો આ પદ્ધતિમાં કોઈ હસ્તક્ષેપ હોતો નથી. ઓકે, તો મિત્રો બજાર પદ્ધતિના આપણે લક્ષણો જોશું. બરાબર, આ બજાર પદ્ધતિના તમને લક્ષણો પૂછાય તો ખાસ યાદ રાખજો કે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. મિત્રો બજાર પદ્ધતિની અંદર છે ને ઉત્પાદનના સાધનો એની માલિકી ખાનગી, એટલે કોઈ પણ વ્યક્તિ જેને જેમાં જે ઉદ્યોગમાં નફો જણાશે એમાં એ મૂડીરોકાણ કરી શકશે. જે ઉદ્યોગમાં તમને એમ લાગે કે મારે પાપડ બનાવવા છે, તમને એમ લાગે અગરબત્તી બનાવવી છે, તમને એમ લાગે પંખો બનાવવો છે, ઘડિયાળ બનાવવી છે, તો તમે પોતાની કંપની સ્થાપી શકો. સંપૂર્ણ સ્વતંત્ર છો. આપણે અગાઉ ભણી ગયા ને બજારો સંપૂર્ણ સ્વતંત્ર, કારણ કે બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે.
આજે અમેરિકા બ્રિટન જેવા દેશોની અંદર કે જાપાન જેવા દેશોની અંદર ઉદ્યોગો સંપૂર્ણ ખાનગી છે, જ્યાં પોતાની માલિકી છે, તમે પોતાનો ઉદ્યોગ સ્થાપી શકો છો, વ્યક્તિગત છે. એટલે પહેલું લક્ષણ છે કે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. બીજું લક્ષણ, બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને નફો હોય છે. બરાબર યાદ રાખજો, કારણ કે વ્યક્તિગત કે ખાનગી માલિકી હોય ને એટલે એમાં સમાજનું કલ્યાણ કરવાનું ન હોય, પોતાનું કલ્યાણ કરવાનું હોય, કારણ કે પોતે વધારે નફો કમાવાનો હોય. એટલે જેટલા ઉદ્યોગકારો છે એને જેમાં નફો જણાશે ને એમાં મૂડીરોકાણ કરશે, કારણ કે એનો મુખ્ય હેતુ નફો છે. બરાબર, એટલે બજાર પદ્ધતિમાં જે આર્થિક પ્રવૃત્તિ થાય છે એમાં કેન્દ્ર સ્થાને નફો છે. નફો એટલે કે ઉત્પાદકોને જ્યાં સુધી નફો થશે ને ત્યાં સુધી એ ઉત્પાદન કરશે, અને જો નફો થવાનું બંધ થશે તો એ ઉત્પાદન કાં તો ઓછું કરી નાખશે ને કાં તો બંધ કરી દેશે. અને ત્રીજું લક્ષણ છે, ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. મિત્રો, બજાર પદ્ધતિમાં ફાયદો જે છે કે હરીફાઈ હોય ને, હરીફાઈ સ્પર્ધા, એટલે માર્કેટમાં એક જ વસ્તુનું ઉત્પાદન કરતી અનેક કંપની હોય, જેમ કે બિસ્કિટમાં ઘણી બધી કંપની, પંખાની અંદર ઘણી બધી કંપની, ટીવીની અંદર ઘણી બધી કંપની, મોબાઈલની અંદર ઘણી બધી કંપની. તો આનાથી શું થાય છે, ગ્રાહકને પસંદગી કરવાની તક મળે કે ભાઈ કઈ વસ્તુ લેવી. મોબાઈલ લેવો જાઓ તો સસ્તો લેવો, સારો લેવો તો કઈ કંપનીનો લેવો. તો આજે આપણે ગ્રાહક જે છે બજાર પદ્ધતિની અંદર પસંદગી કરવાની એને વિશાળ તક મળે છે. બીજું, સરકારનો હસ્તક્ષેપ બજાર પદ્ધતિમાં હોતો નથી. મિત્રો, આ પદ્ધતિની અંદર સરકાર છે એનો કોઈ હસ્તક્ષેપ, આપણે જોઈ ગયા ને કે આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય છે. આમાં સરકારની કોઈ આર્થિક નીતિ કે કોઈ ચોક્કસ ભૂમિકા હોતી નથી. માલિક સ્વતંત્ર છે, જેમાં નફો દેખાય એમાં ઉત્પાદન એ ચાલુ રાખી શકે, ઉત્પાદન બંધ પણ કરી શકે, ગમે એટલા ભાવ પણ રાખી શકે. એટલે સરકાર એમાં કોઈ દખલગીરી કરતી નથી. બરાબર, બીજું, ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. એટલે શું કે માલિક ઉત્પાદક છે ને એ ત્યાં સુધી ઉત્પાદનના સાધનોની ફાળવણી કરશે જ્યાં સુધી એને નફો મળશે. જે દિવસથી નફો મળવાનું બંધ થઈ જશે એટલે ઉત્પાદનના સાધનોની ફાળવણી બંધ કરી દેશે અથવા ઓછી કરી નાખશે. આજે આપણને ખબર છે કે નોકિયા 3315 મોબાઈલ છે એ માર્કેટમાં આજે નથી મળતા. શું કામ? કારણ કે માલિકને નફો નથી થતો, કારણ કે જો લોન્ચ કરે કોઈ ખરીદે નહીં તો નફો થાય પણ નહીં. માલિક એવું જ વેચાણ કરશે જેમાં એને નફો થશે. એટલે યાદ રાખજો, બજાર પદ્ધતિનું પહેલું લક્ષણ કે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય, બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો હોય, ગ્રાહકોને વિશાળ પસંદગી કરવાની વિશાળ તક મળે, સરકારનો કોઈ બજારમાં હસ્તક્ષેપ હોતો નથી, અને ઉત્પાદનના સાધનોની જે ફાળવણી છે એ નફાના આધારે થાય છે. તો મિત્રો, આપણે છઠ્ઠું લક્ષણ છે કે આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે. ભાવતંત્ર એટલે બજારમાં કોઈ પણ વસ્તુનો ભાવ. ઉત્પાદકો છે ને, માલિક છે ને, એ ઉત્પાદનને લગતા તમામ આર્થિક નિર્ણયો, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, ઉત્પાદન ચાલુ રાખવું કે બંધ રાખવું, ઉત્પાદન સાથે સંકળાયેલા લોકોનો પગાર એટલે કંપનીમાં જે કામ કરતા લોકોનો પગાર, વધારવો કે ઘટાડવો, આ બધા જ નિર્ણયો ભાવતંત્રના આધારે. હવે જો કોઈ પણ વસ્તુ જ્યારે લોન્ચ કરવામાં આવે, પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવે, જ્યારે એની માંગ વધે ને એટલે ભાવ વધે, માંગ વધે તો ભાવ વધે, તો ઉત્પાદક છે એને ઓટોમેટિક કમાણી થવા લાગશે. કમાણી થશે એટલે ઉત્પાદન વધારવા લાગશે. બરાબર, રાત દિવસ એ ઉત્પાદન ચાલુ કરી દેશે અને માર્કેટમાં જથ્થો એ આપવા લાગશે. શું કામ? કે એને નફો થાય છે. તો ઉત્પાદક જે છે તમામ આર્થિક નિર્ણયો, પછી કંપનીની અંદર કામ કરતા કારીગરો છે, શ્રમિકો છે, એ બધાનો પગાર વધારવો કે ઘટાડવો, એ બધા જ આર્થિક નિર્ણયો એ ભાવતંત્રના આધારે લેવાય છે. જો માંગ વધે તો ભાવ વધે, અને ભાવ વધશે તો ઉત્પાદન સાથે સંકળાયેલા તમામ પ્રકારના નિર્ણયો જે છે એ માલિક લઈ શકશે. એટલે મિત્રો, આ બજાર પદ્ધતિના લક્ષણો જે છે એ 6 લક્ષણો છે. હવે તમને એવું ક્વેશ્ચન પૂછે કે બજાર પદ્ધતિ એટલે શું? બરાબર, બજાર પદ્ધતિના લક્ષણો જણાવો, અથવા તો બજાર પદ્ધતિને લાભાલાભ એટલે લાભ અને ગેરલાભ એટલે મર્યાદાઓ, એમાં બજાર પદ્ધતિનો પહેલો લાભ શું છે
કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર જળવાય છે. મિત્રો, અહીં છે ને બેયનું આર્થિક સ્વાતંત્ર, એક માલિકનું અને ગ્રાહકનું બેયનું. માલિક પણ સ્વતંત્ર છે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે, બરાબર, અને બીજું ગ્રાહક પણ સ્વતંત્ર છે ગમે તે વસ્તુનું એ ખરીદી કરવા માટે. તો બજાર પદ્ધતિમાં વ્યક્તિને આર્થિક સ્વતંત્રતા છે કે જેને જે ઉત્પાદક છે, માલિક છે, એને જેમાં નફો દેખાય ને એમાં એ મૂડીરોકાણ કરી શકે. તમને એમ લાગે કે મારે સાયકલ બનાવવાની કંપની સ્થાપી તો એમ એ પણ કરી શકો. તમને એમ થાય મારે ટાયર બનાવવાની કંપની સ્થાપી તો એ પણ કરી શકો. એટલે બજાર પદ્ધતિમાં જે માલિક હોય એ એકદમ સ્વતંત્ર છે. એટલે વ્યક્તિનું આર્થ, કારણ કે આમાં સરકારની કોઈ દખલગીરી જ નથી, સરકારનો કોઈ હસ્તક્ષેપ જ નથી, તમે સ્વતંત્ર છો ગમે તે વસ્તુનું ઉત્પાદન કરવા માટે. બીજું લાભ એ છે કે ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. મિત્રો, જેટલા ઉત્પાદનના સાધનો છે ને, જમીન, મૂડી, શ્રમ કે નિયોજન, એનો કાર્યક્ષમ મહત્તમ એટલે કે જરૂરી હોય એટલો જ ઉપયોગ થાય છે, બરાબર. અને ત્રીજું, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. જે ટાર્ગેટ હોય, બરાબર, એ ઉત્પાદન હાંસલ કરી શકાય. હું તમને એમ કહું કે ચાલો આજે કોઈ એન્ડ્રોઈડ સ્માર્ટ ટીવી જ્યારે માર્કેટમાં લોન્ચ થશે અને એની માંગ વધશે, બરાબર, તો કંપનીને ખબર પડશે કે ભાઈ 1,00,000 પીસ જે છે એ માર્કેટમાં એન્ડ્રોઈડ સ્માર્ટ ટીવીની માંગ છે, તો કંપની 1,00,000 પીસ બનાવશે. એટલે મહત્તમ જે ટાર્ગેટ હોય ને એ ઉત્પાદન હાંસલ કરી શકે, કારણ કે કંપનીને નફો થશે ને તો દિવસે તો કારખાના ચાલુ રાખશે પણ રાત્રે પણ શરૂ રાખશે. ભાઈ કારીગરોને કહેશે કે ભાઈ દિવસે કામ કરો, રાતે કામ કરો, તમને ડબલ પગાર. જેથી કંપની છે ને એ મહત્તમ ટાર્ગેટ હશે, જેટલી માંગ હશે માર્કેટમાં બજારમાં એટલું ઉત્પાદન ચાલુ રાખશે, એટલે મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય. બીજું, અર્થતંત્રમાં સતત નવા સંશોધન થતા રહે. શું કામ? કે કોઈ પણ કંપની માર્કેટમાં ટકી રહેવા માટે એ કાર્યક્ષમ વસ્તુ બનાવશે. આજે તમને ખબર છે કે ભાઈ મોબાઈલ ફોન છે એ તમામ પ્રકારની સુવિધાવાળો, સારો કેમેરો હોવો જોઈએ, સારી રેમ હોવી જોઈએ, બરાબર, એના ફીચર, એની ડિઝાઇન સારી હોવી જોઈએ, બરાબર, નકર માર્કેટમાં કોઈ પસંદ જ નહીં કરે. તો કોઈ પણ મોબાઈલ કંપની છે ને એણે માર્કેટમાં નવું નવું સંશોધન કરતું રહેવું પડશે. અત્યારે આપણે જાણીએ છીએ કોઈ કંપની એક કેમેરો આપે છે, કોઈ ડબલ કેમેરા આપે છે, બરાબર. પહેલાં એક માત્ર આપણને પાછળનો કેમેરો મળતો, હવે આગળનો પણ સેલ્ફી કેમેરો પણ મળ્યો. તો માર્કેટમાં કંપનીએ નવા નવા સંશોધન કરવા પડે. શું કામ? કે એ જો બજારમાં કાર્યક્ષમ વસ્તુ લાવશે તો લોકો પસંદ કરશે. એટલે ફાયદો શું થાય છે કે દેશની અંદર અર્થતંત્રમાં નવા સંશોધન થાય છે અને એના કારણે દેશના આર્થિક વિકાસની ગતિ મળે છે. બીજું, સ્પર્ધાના કારણે વસ્તુ શ્રેષ્ઠ અને ગુણવત્તાવાળી બને છે, એટલે ગુણવત્તાવાળી શ્રેષ્ઠ બને છે. મિત્રો, જ્યારે કોઈ માર્કેટમાં બે કંપની જ્યારે હરીફાઈમાં આવે ને, ત્યારે તડામાર સ્પર્ધાના કારણે એકદમ શ્રેષ્ઠ ગુણવત્તાવાળી વસ્તુ આજે મળે. તમને હજી ખબર છે કે આજે માત્ર વેફર 5 રૂપિયાનું પેકેટ, એ પણ સારું, તો વિચાર કરો. આજે બિસ્કીટ જે છે 5 રૂપિયા 10 રૂપિયાની અંદર આજે ઘણી બધી કંપનીઓ આપણને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા બિસ્કીટ આપે, જે પહેલાં ન મળતા. શું કામ? પહેલાં સ્પર્ધા નહોતી, આજે છે. આજે માર્કેટની અંદર તમે મોબાઈલ લેવા જશો તો 1,00,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધી તમને મોબાઈલ એન્ડ્રોઈડ ફોન મળશે. તો આ શું કામ? કે સ્પર્ધાના કારણે આજે કોઈ પણ વસ્તુની ગુણવત્તા છે ને શ્રેષ્ઠ બની છે. આજે 5,000ના ફોનની અંદર પણ કેમેરો આવે છે, બરાબર, તમામ પ્રકારની એવી સુવિધાઓ આવે છે, જે તમે 20,000નો લ્યો તો પણ મળશે. પણ કહેવાનો ભાવ શું છે કે એમાં ડિઝાઇન ને અમુક આપણને નથી મળતું, પણ સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. તો મિત્રો, બજાર પદ્ધતિના લાભો પૂછવામાં આવે તો પહેલું છે, વ્યક્તિનું આર્થિક સ્વતંત્રતા જળવાય છે, ઉત્પાદનના સાધનો છે એનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે, મહત્તમ ઉત્પાદન એટલે કે જે ટાર્ગેટ હોય એને હાંસલ કરી શકાય છે, અર્થતંત્રમાં નવા સંશોધન થાય જેના કારણે દેશનો આર્થિક વિકાસ થાય છે, અને સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. તો આ છે બજાર પદ્ધતિના લાભો. જ્યારે બીજી વાત કરીએ તો બજાર પદ્ધતિની મર્યાદાઓ કઈ કઈ, તો ખામીઓ,
तो बजार पद्धतिना लाभो अनेक छे, छताय संपूर्ण नथी, एमा केटली खामीओ अने मर्यादाओ छे। चलो बजार पद्धति में पहली खामी शू, तो के नफा ने ध्यान में राखीने उत्पादन उत्पादन थतु होवाथी मोशोकनी वस्तुनु उत्पादन वधु जाय, प्राथमिक जरूरियातनी वस्तुनु उत्पादन घटे छे। 100% नी वात मित्रों, बजार पद्धति में शू छे, उत्पादकोने ज्या नफो देखाशे त्याज मूड़ी रोकाण करशे। आजे तमने खबर छे, आजे मोशोकनी वस्तुनु वधु उत्पादन थाय छे, फ्रीज छे, टीवी छे, घरघंटी छे, स्मार्टफोन छे, फोर व्हील छे, आ बधी वस्तुनु बहु उत्पादन थाय छे। शू कारण के उत्पादकोने खबर छे के मोशोकनी वस्तु छे ने माणसो खरीद छे, बराबर, एटले एमां नफो वधारे छे। अने कंपनीने जेमां नफो देखाशे ने एमां ज मूड़ी रोकाण करशे। अने आ जे मोशोकनी वस्तुनु तमे जुओ केटलुं बधुं उत्पादन थाय छे, परंतु प्राथमिक जरूरियातनुं वस्तुनुं उत्पादन घटे छे, जेम के रोटी, कपड़ा, मकान, शिक्षण, एमां कोई कंपनी रोकाण नहीं करे। शू काम, एमां नफो नहीं मळे, स्वाभाविक छे। रोटी, कपड़ा, मकान, एमां कोई रोकाण नहीं करे कोई कंपनी, कारण के एमां नफो नथी। तो प्राथमिक जरूरियात जे छे ए वस्तुनुं उत्पादन घटशे अने मोशोकनी वस्तुनुं उत्पादन वधु थाय छे। एटले मित्रों, आ पहेलो गैरलाभ के उत्पादको नफाने ध्यानमां राखीने उत्पादन करता होवाथी मोशोकनी वस्तुनुं उत्पादन वधी जाय छे, ज्यारे प्राथमिक जरूरियात, जीवन जरूरियात छे एनું વસ્તુનું ઉત્પાદન ઘટે છે। આ પહેલી ખામી, પહેલી મર્યાદા। બીજું, રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે। હવે મિત્રો, આપણને ખબર છે કે બજાર પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર છે, એમાં સરકારની કોઈ દખલગીરી નથી, હસ્તક્ષેપ નથી। આપણે જોઈને કે બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય, એમાં સરકારની કોઈ ભૂમિકા નથી, નીતિ વિષય। એટલે ઉત્પાદકો શું કરશે, નફો કમાવા માટે જે પાણી છે, જમીન છે, જંગલો છે, આ કુદરતી સંપત્તિ જે ખનીજો છે, એનો આડેધડ નફો કમાવા માટે કુદરતી સંપત્તિનો બગાડ કરશે, કારણ કે સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી। કારણ કે ઉત્પાદકો જોયા અને બજારો જોયું આપણે કે સંપૂર્ણ સ્વતંત્ર છે, ગમે એટલી વસ્તુનું ઉત્પાદન કરવા માટે એ સ્વતંત્ર છે। આથી શું થશે, ઉત્પાદકો નફો કમાવા માટે આપણી સંપત્તિનો બગાડ કરશે, કારણ કે સરકારનો કોઈ હસ્તક્ષેપ જ નથી, ઉત્પાદકો સ્વતંત્ર છે। એટલે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થશે, કામ કે સરકારની, રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા નથી, હસ્તક્ષેપ નથી, બરાબર, બજારો પર નિયંત્રણ નથી, એટલે ઉત્પાદકો ગમે તે વસ્તુનું ઉત્પાદન કરશે, એટલે કુદરતી સંપત્તિનો બગાડ થશે। ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ થાય છે, 100% વાત। મેં મિત્રો તમને એમ કીધું કે બજારમાં સ્પર્ધા હોય એટલે એક જ વસ્તુનું ઉત્પાદન કરતી અનેક કંપનીઓ હોય, જેમાં હલકી ગુણવત્તાથી લઈને ઉચ્ચ ગુણવત્તા સુધી વસ્તુ ઉત્પાદન થતું હોય, પણ ગ્રાહકો પાસે આ વસ્તુ કે બજાર અંગેની જાણકારી નહીં હોય, એટલે કે અજ્ઞાનતાના કારણે એનું શોષણ થશે। બજાર પદ્ધતિમાં શું થશે કે ભાઈ ઓરિજિનલ વસ્તુ હશે, ડુપ્લિકેટ વસ્તુ માર્કેટમાં વેચાતી હશે, પણ બજાર વિશેની જો ગ્રાહકને જાણકારી નહીં હોય, પહેલી વખત જો ખરીદવા જતો હશે, પૂરેપૂરી માહિતી વગર ખરીદવા જતો હશે, તો એનું શોષણ જ થવાનું। બજાર પદ્ધતિની અંદર બજાર વિશેની અજ્ઞાનતા, કારણ કે એક જ વસ્તુમાં અનેક કંપનીઓ હોય છે, આપણે પહેલી વખત સ્વાભાવિક છે ટીવી લેવા જઈએ તો જો ભાવ ન જાણતા હોય, બરાબર, એની સિસ્ટમ ન જાણતા હોય, એની કિંમત વગેરે ન જાણતા હોય, તો આપણે છેતરાવાના, કારણ કે આજે માર્કેટમાં કેટલી ટીવી બનાવતી કંપનીઓ છે। તો ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે એનું શોષણ થશે, કાં તો એ વધારે કિંમત આપી દેશે, કાં તો હલકી ગુણવત્તાવાળી વસ્તુ એને કોઈ વેપારી પધરાવી દેશે, એટલે એનું શોષણ થશે। સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે। પ્રશ્ન શું થાય છે કે સંપત્તિ અને આવક છે ને એનું કેન્દ્રીકરણ થવાથી, હવે જેની પાસે મૂડીરોકાણ હશે, જેની પાસે નાણું હશે, એ લોકો જે તે ઉદ્યોગમાં મૂડીરોકાણ કરશે અને નફો કમાશે, એટલે એની આવક ઉચ્ચ કક્ષાએ પહોંચશે। એટલે પ્રશ્ન શું થશે કે આપણા દેશની અંદર એક જ એવો વર્ગ ઊભો થશે, ધનાઢ્ય વર્ગ,
કે જેની પાસે આવક છે, જેની ઊંચી સંપત્તિ છે, એ લોકો મૂડીરોકાણ કરી કરીને નાણું કમાવા લાગશે. એટલે મોટાભાગની સંપત્તિને આવક અમીર લોકોના હાથમાં ચાલી જશે, જ્યારે નીચે જે ગરીબ વર્ગ છે, તળિયાનો વર્ગ છે, એ તો એ પીસાયેલો જ રહેશે. એટલે દેશની સંપત્તિ અને આવક જે છે એનું કેન્દ્રીકરણ, એટલે દેશની સંપત્તિ અને આવક અમુક લોકોના હાથમાં ચાલી જશે એટલે આવકની અસમાનતા ઊભી થશે, કે અમુક લોકોની, ટોચના લોકોની આવક વધી જશે જ્યારે તળિયા લોકોની આવક ઘટી જશે. પછી જોવા મળશે ઇજારાશાહી. મિત્રો, હું તમને કહી શકું, જેમાં નફો નહીં હોય ને તેમાં એકાદ બે જ કંપની હશે અને પછી મનમાની કરતી હશે. જેમાં નફો નથી એમાં માત્ર એક બે જ કંપની હશે, બીજી કંપનીઓ નહીં આવે. તો એમાં ઇજારાશાહી જોવા મળશે. ઇજારાશાહી એટલે શું? એ પછી મન ફાવે એટલો ભાવ લેશે, ગમે એવી વસ્તુનું ઉત્પાદન કરશે. એને ખબર છે કે માર્કેટમાં આપણે એકલા જ છીએ, બીજું કોઈ કંપની નથી. તો આજ આ પહેલું જોવા મળતું, મેં તમને કીધું ને કે પાર્લે કંપની હતી ત્યારે મન ફાવે એટલા ભાવ નથી. બીજી કંપની ઘણી બધી છે, નિરમા હતી ત્યારે બીજી કોઈ વોશિંગ પાવડરની કંપની જ નહોતી, ત્યારે ગમે એટલા ભાવ લેતી તો પબ્લિકે આપવા પણ પડતા. ત્યારે આજે પણ જે વસ્તુમાં નફો નથી ને ત્યાં એકાદ બે જ કંપની છે, બીજી કોઈ કંપની જ નથી પડી. એટલે એ વસ્તુના ઉત્પાદનમાં ઇજારાશાહી જોવા મળે. પછી જોવા મળે આર્થિક અસ્થિરતા. અને ત્રીજું, મજૂરોનું શોષણ. હા મિત્રો, ઉત્પાદકો નફો કમાવા માટે રાત દિવસ સુધી શ્રમિકો પાસેથી કામ લે છે, પણ એ પૂરતું વળતર નથી આપતા, એટલે મજૂરોનું શોષણ થવાનો પણ ભય રહે છે. એટલે ફરીથી એક વખત જોઈ લઈએ કે બજાર પદ્ધતિની જે મર્યાદાઓ છે એમાં નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી માત્ર મોશોક અને મોશોકનું વસ્તુનું ઉત્પાદન વધુ થાય, જ્યારે જ્યારે પ્રાથમિક જીવનજરૂરિયાત વસ્તુનું ઉત્પાદન ઘટે છે. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો બગાડ થાય છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે એમનું શોષણ થાય છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતા વધે છે. ઇજારાશાહી જોવા મળે, આર્થિક અસ્થિરતા જોવા મળે, અને મજૂરોનું શોષણ જેવો ભય છે એ જોવા મળતો હોય છે.